તો ગાઈ સવાર પડી ગયું છે ને, લગભગ 9:30 જોવા બાકી છે. એ ટોટકી, ગુડ મોર્નિંગ. તો ગાઈ બે ત્રણ અત્રા મારું છે. સંજય હેડ મહેસાણા આપવું છે. દાખલા જવો પાર્વતી ને લઈ. ગુડ મોર્નિંગ ભાઈઓ. રાધે 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 રાધે. ગુડ મોર્નિંગ બોડી. હેડ ફટાફટ તૈયાર થતું. હા, હું હમણાં તૈયાર જ છું. દિવ્યાંશી પપ્પા જોડે વાતો કરો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. હવે જીએ છે દવાખાનું પાર્વતીને લઈ. હા, મહેસાણા મહેસાણા. ઓહો, હા હા, વતી આવ્યો. તાણું કેવું છે? અહીંયા તો ક્યાં દુખાય દુખાય કરો સાથીમાં. હા, તો ગાઈસ ગાડી લઈને જઈએ છું. સંજય નહીં આવતો તો સ્ત્રી નહી મારી એટલો. ચો જાય તું મમ્મી, ચો જાય. હું ચો ઝઘડા કરું? હું થોડો ઝઘડા કરું. તો ગાઈસ પપ્પા કે છે હું ઝઘડા કરું છું બધો. મારા નેચર જ એવું નહીં ઝઘડા કરું કોઈ જોડે. પપ્પા કે તો સંજાન કે તું જા, આ ઝઘડા કરશે ચોક. તો ગાઈસ મમ્મી દીકો શિલ્પાને તો જશો ખેતરમાં. કાજલ બધો લીધી ફાઇલ. ઓ મકઈ મકઈ નાવા એવો સારું આપી ચા પસ થઈશું. ભૂંડ કાપી નાખે પચા ડોકા. પચા ડોકા કાપે વાર કાપો જ. તાની બોજો જી તેરી બોસતા જ ને તાર તે વાર માં તો જરૂર નહીં. આપણે કઈ ટેન્શન જેવું જ નહીં. રવિવારે જજો. તો ગાઈ જો મારે મકઈ વાય છે ને, એક બાજુમાં ફળ્યું, બે બાજુ લોહી પીવું. લોહી પીસી ને આ બાજુ લોહી પીસી. ભૂખ લાગી સાથે મકાન હાલો ભાઈ. આપડો વાયો છું નું કશું લાગુ નહીં. મકાઈ રાજુ મકાઈ લમ પૈસા લેતા જો. પાછા મકાઈ વાઈ છે ને, એટલે તો વાઈ છે. વાઈ હતી આજ તો છે. આ ભૂંડ ખાઈ આ ઘેર રહી મકાઈ. ઘરે રહી બાફી ખા. હું કરું મકાઈ એ ડુંડા ચોટાડી લી તો ફેંકી ચોટાડી જાલ ડુંડા ને પાસી. મકાઈ રહી ની ગમતી બાફેલી મકાઈ કે. હા, શેકેલો મકાયો. હા હા, ઓહો, વાદ હા. આપણે મકાઈ ખાવા તો ભૂંડ ખાસી મોણસ ના ખાતા પહેલા. અમેરિકાના બૂટ પહેરું ઘણા સમય પછી. આ બીજી વાર હું પહેરું છું. લાયન તાણ નવા નવી પહેર્યા હતા એક વાર. જોઈએ ચેવા લાગે છે. તો ગાઈસ મેં બૂટ પહેરી દીધા આવા લાગે છે. ગાડી ચાવી દીધું. તો સંજો આજે પહેલી વાર આવતો નહીં અમારી જોડે. તો ભાઈ ચલો ફટાફટ જઈએ. તમે મહેસાણા જવું છે. મહેસાણાથી પછી પાછા આવશું. ગાડી સાફ કરવાની છે. કોણ કરશે? ઉભી રહો બોલી થોડી વાર, હું સાફ કરી દઉં પહેલાં. ચલો મોટી મોટી સાફ કરી દઈએ તમે ફટાફટ. તો ભાઈ ગાડીની સાફ સફાઈ એકદમ થઈ જાય. ચલો હું જઈએ ડાયરેક્ટ મહેસાણા. અતો પાર્વતી અને હું બંને એકલા જ જઈએ છીએ. આ તો કોઈનું લીધો જ નહીં હંગાથી. પેલી વખત આયા બંધ હતો તો આ કદાચ આ બધું બનતું હતું ને એટલા માટે અંદર થઈને જ જઈએ. નહીં, ઓફ રોડિંગ થઈ જશે આજ તો. આજ તો અમે પાર્વતી બે ઓફ રોડિંગ કરશું. રોડ જ બંધ હશે અહીંયા. કદાચ કાપ્યો લાગે છે, થોડો ઊંચો હતો ને એટલો. આ તો પહેલાં તો બહુ ઊંચો હતો. પહેલાં તો અહીંયા છે ને રિક્ષાઓને ઉછળી જ નાખ્યું. આ
બધા રસ્તા ઉપર બસ આ તો ધીરે ધીરે થોડો 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 કપાઈ કપાઈ આમાં બધા સાધનો જતો થયો અહીંયા કોઈ સાધનો જ ના આવતો એટલો બધો બહુ મોટો રોડ થાય છે અમારો એટલે બહુ મોટો તો ગાઈઝ અમારો વિડીયો અપલોડ થઈ ગયો અમે જઈએ છીએ અમે ઘેર મહેસાણા મહેસાણા એ પાસે ખબર નહીં કેટલા વાગે પહોંચ્યો હજી હજી મહેસાણા જવાનું એટલે હજી પણ 30-30 કલાક જેવું લાગશે નહી હતી કારણ કે ટ્રાફિક વાફિક બધું એટલે 15 કિલોમીટર જ છે હોય તો પણ તોય 12-14 થઈ છે તો ગાઈઝ મહેસાણા મારો સબસ્ક્રાઇબર મળ્યા શું નામ તમારું આકાશ ભાઈ અને મારી આઈડી નું નામ છે નેહા આકાશ 1705 ઇન્સ્ટાગ્રામ માં ચલો ચલો જય માતાજી જય માતાજી સર હારે ચલો તો ગાઈઝ ચલો અહીંયા મહેસાણા જતા હતા તો વચ્ચે માં સેલ્ફી લેવી હતી તો બહાર ચલો ચલો આગે બોડી મોડું થાય છે બહાર ઘણા બાર વાગી ગયા છે તો ગાઈઝ મહેસાણા બજારમાં આવી જ્યા છીએ અમે અને હજી તો અહીંથી તો ટ્રાફિક અમુક ચાલુ થશે મેન તો ગાઈઝ ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે તો ગાઈઝ પાર્વતી તો ડૉક્ટરને બતાવી દીધું હવે શું કરવું છે એક વર્ષ થયું કમ્પ્લીટ તો ગાઈઝ દવાખાનું જ બતાવી દીધું પાર્કિંગ દુખાવતી હતી તો ગાઈ ચલો અહીંયા અમારા સંબંધી રહીશું પાર્વતીના ભાઈને નાઈ જઈએ નટુભાઈના ઘેર હો ચલો અહીંથી છો જવાનું તો ગાઈ મહેસાણાની ગલીઓની અંદર ગલીઓમાં આવ્યા છે તો ગાઈ જઈએ લતા બાપીને ઘર છે પણ પાછળ ગાડી ઊભી રાખી છે અને અમે અહીંથી હેડી જઈએ કારણ કે બોરિંગ કૂદતા નહીં ફાવા ચલો ફટાફટ જઈ પછી નીકળીએ થોડી વારમાં હા હા ચલો ગાઈસ તો ખાઈ લઈએ પાર્વતી ના ના નહીં લેવું ગાડી લઈને આ બધા તો ગાઈસ પાર્વતીને પેલી વાત છે ગાડી આવાજ ઉભી રાખી દે ચલો હું જઈએ બજારમાં જવાનું છે ગુડ્ડન જેન્ટ્સનો આર્મીનો કપડો લેવો છે ચલો ગાઈસ તો આવી ને કરી દઉં આજ લતા બાપી નીતિ નામે નીકળી જશે બોલીને બે હું કપડો લેવાનો છું બોલી હું પેલો ના પાડું છું કે ભાડે જ મળું છું કપડો મળશે નહીં પેલો તે જોઈ બજાર કઈ બજાર આવી બજાર નહીં જોઈ પણ બજારમાં હું જોઈએ તો ખબર પડે કઈ ચલો ગાઈઝ તો જોઈએ મળું તો લઈ લઈએ ના મળું તો કોઈ ના અમુ વિચાર છે મહેસાણા આવ્યો છું એક ટેટુ દોરાવું છે દોરાવું ના દોરાવું વિચાર કરું છું હા બીજું દોરાવું છે નહીં તો મોટું એક તો તારું નામ તો દોરાવી છે આમ જેટલો દોરાવું હાર દોરાવું પછી સાનવી માટે તો એક અલગથી દોરાવાનું છે આખું ચલો ગાઈઝ તો ફટાફટ જઈએ અહીંયા પાર્વતી પપ્પાના ફઈના પોણાનો પોણો છે તો એમના ઈજી એમના ટેટુની દુકાન છે સંજનો અમે બે પાસ આવવાના ફરીથી દોરાવા બસ આવશું અમે જણાવશું ને એટલે ઓટો મારી જશું તો ગાઈઝ ગુડ્ડુ જેન્સી માટે આર્મીનો કપડો ઓકે છે પણ જોઈશું નહીં ભાડે જ છું ખાલી કે ભાડે મળું છું અને આપણે તો આમ ભાડે લઈએ તો હાલવા ચેવી રીતે આપવાનું જોઈએ કદાચ મળું તો લઈ લઈએ તો ગાઈઝ ગાડી ત્યાં પાર્ક કરી છે અને અમે આવ્યા છે અહીંયા લાફીને ઉતર્યું એના બાજુનું અરે બોડી આ બાજુ આ બાજુ કદાચ તું ચડી છે કે તું આ બાજુ થઈ નાખ આ રહી સીડી છે
તો ગાઈસ અહીંયા ટેટુ દોરાવું છું, ખાલે આર લખાવું છું નાનો એકડો. બોલો બોલો બસ શાંતિ. તો અમારો સંબંધિત શું શક્તિભાઈ બોલી તાર દોરાવું છું. તો ગાઈસ અહીંયા તો હું આર દોરાવું આવ્યો છું, જોવા જેવો લાગે અહીંયા જીગરજી આવ્યા છે, બિક્સી ટેટુ આર્ટ સ્ટુડિયો. તો એ જીગરજી નો નજીક જ થયો હોય તો એરાય મળવા આવ્યા છે. જય માતાજી. બસ શાંતિ. ઘેર આવતા નહી હું, આવો એટલી વખત આવો ખાલી સિમ્પલ મારું ટેટુ થઈ ગયું આર. અત્યારે સારું લાગે છે. તમે ટેટુ દોરાવી દીધું, તમારા સંબંધિત છે જેને દોરાવું આવી જશે. તો ગાઈસ ટેટુ દોરાવી દીધું, તમે જઈએ ઘેર જીગરજી જ તારે. ચલો ગાઈસ તો અમુજી હજી લુગડો નું ચેક સેટ કરી આઈએ. તો ચોઈસ થયું ના મહેસાણા માં તો તમે આવો તમે. ચલો ચલો ગાઈસ તો અમુ જઈએ. અમે અહીંથી તો નીકળી ગયા, હજી જોઈએ લુગડો નું, કારણ કે અહીંયા તો ભાડે જ મળું છું છોકરો ને આર્મી નો કપડો. તો એ આપડે કદાચ નહીં વિસનગર મળી જાય તો વિસનગર એક વાર ચેક કરીએ. તો ગાઈસ ઝંડા અહીંયા પેલું ચાર્ટર્ડ જાય બતાવજો. તો ગાઈસ 15મી ઓગસ્ટ છે, કાલ છોકરો માટે લઈએ છે. ખુશ થઈ જાય કા ઝંડા લીધા છે, દિવ્યાંશ નો, ગુડ્ડુ નો, જેન્સી ના, ત્રણ. કાલે 15મી ઓગસ્ટ છે એટલા માટે હાલ દે. તો ગાઈસ હું મહેસાણા હાઈવે થી નીકળી જાય વિસનગર ઉપર છી. અહીંયા ડીઝલ પુરાવી લઈએ, થોડું ડીઝલ પુરાવવાની સાથે પછી ખીચીએ ઘેર. ઘેર જઈને વિસનગર જોઈએ, કપડાં બપડા મળું તો ઠીક, નથી સીધા ઘેર. તો ગાઈસ પાર્વતીને પકોડી ખાવી છે તૈયાર, ચલો ફટાફટ ખાઈ લઈએ. પેકિંગ કરાવી લેવી છે ઘેર. ખાઈ લીધું કા બોલાય નહીં ખાઈ પણ શું કરું. તો ગાઈસ પકોડી ખાઈ લીધી, મજા આવી. આમ છોકરો માટે ને પેલો માટે લઈ જવા શું કરશું. ચલો ગાઈસ તો આગળથી લઈએ, નકર પાછું ખેરાલુ પોક લઈ લેશું. ખેરાલુ થી હું લેતા આવું પકોડી નો પેલો. કિન્ડર જોઈ. તો ગાઈસ પકોડી જમરૂક ને એવું બધું લઈ લીધું. ચલો ગાઈસ તો ખરીદી કરી લીધી થોડી,
અને હું અહીંથી નીકળીએ કારણ કે મોડું થઈ ગયું છે. કેટલા વાગે ખબર? પહોંચો જો લે ટાઈમ પડા હાથ વાગી છે. અડધા કલાકમાં ઘેર પહોંચશે. ચલો કે સીધા ઘેર જઈએ, સીધા ઘેર જઈને મળીએ. બોલતો મૂકી જઈશ. અને હજી તો ઘેર પહોંચ્યો નહીં, હજી તો લગભગ 15-20 મિનિટ જેવું લાગશે. એવી આરામથી મૂકી જઈશ. તો ગાઈસ ઘેર આવી જો. લગભગ કેટલા વાગે છે? ફોન બંધ થઈ ગયો. ત્યાં ત્યાં તોડી નાખશો. મમ્મી જોડે પકોડી રહી નઈ, પકોડીઓ આ તો ખાલી નમની અનુ આવડત ના ચાલે. હો ત્યાં કીધું ટેટુ બધાની છે. પાર્વતી નોમ તો લખેલું છે આખું. કેટલું લખ? જે છો ઓવર હું આલુ હેડો ઘેર થઈ ગયો છે ખાવાનું તૈયાર. ખોલકો તું આમ આયા હું ખોલી આલુ ન તો કપડો ભાડે મળતો હતો. હાલવા કઈ રીતે જવાનું? ભાડે કપડો મળતો. કેમ તે કાળું બને કઢી નવી સાથે કાંટા ના ઉકળ્યો હોય કઢાઈ નો? હા સંજય કાળું આવો. બપોરની કઢી છે? સેમ છે ઉભા આવે. હા શાક ખાવ છું મિત્ર, પણ મને હજી તો મૂન બી હવા તો દે. આઈ ગયો સંજય કસરતનો સાધન? આઈ ગયો. આમ ટીવી જોતો જોતો અમુક કરે જવાનું. આ કીધા વગડી પીલા છે, ઓય ઓય આવશે તો વગડી ફટ ને પીલા છે. ચલો ગાઈસ તો થોડું ખાવાનું ખાઈ લઈએ. પેલા કાળી કળાઈમાં શાક બનાવ્યું, કાળું કાળું શાક ખાઈએ. તો ભાઈને એટલે અમે રોજ આવશું તાર ઘેર. અને તું એમ કે છે રોજ રોજ હેડ્યો આવશું. અને પાછા 10-10 જણ તમારે ગનવાળો ના આવે તો તમારી મુલાકાત. જબરદસ્ત થાળી મૂકશે તને.
તો ગાઈસ સંજય આજથી અમારે તો કસરત ચાલુ કરવાની છે કાલથી કાલથી બોડી ઉપર ધ્યાન આલવાનું છે હરી બસ બોડી ઉપર લે બતાવજે ભાઈ જેટો દોડાજીએ નહીં હા તો ચાલજો ચાલજો બતાવજે સાધન આઈ ગયો નહીં લાયો પછી તો મંગાયો આ એકલો જ મંગાયો કેટલો પડવાનો બતાવજે જો આ સોન પડ્યો તૂટ્યો હતો હા આ વાત હોય પાઈ બોડી હું હતો કોઈ વજન નહીં હા વજન નહીં પાકો તો લાગે તો ગાઈસ કમ્પ્લીટ 10 વાગ્યા છે તો ગાઈસ અમે ઊંઘવાનું કરીએ મમ્મી ગુડ નાઈટ ગુડ નાઈટ પપ્પા ગુડ નાઈટ ઓકે હા મમ્મી કલર છે નીચે આ આ કયો કલર છે જો ગ્રીન હા તો ગ્રીન કલર કલર તો ગાઈસ અહીંયા તો ત્રણ જણા બેહ્યા છે વાતાનો વડો કરું છું બોડી પથર તો ખરી તો ઊંઘી